नमस्ते मित्रों, माध्यमिक अने उच्चतर माध्यमिक एटले के सेकंडरी अने हायर सेकंडरी शिक्षक भर्ती माटेनी जे टाट परीक्षा लेवाय छे एमा प्रीलिम परीक्षानो सिलेबस बन्नेमां सरखो छे। त्यारे आमां मनोविज्ञानना केटलाक टॉपिकना प्रश्नो धोरण 11 अने 12 मनोविज्ञानना जे पाठ्यपुस्तक छे एमां आवे छे, जेम के मनोविज्ञाननी अभ्यास पद्धति, वृद्धि अने विकास, स्मृति, प्रत्यायन, व्यक्तित्व, प्रेरणा, अध्ययन, बुद्धि, रस, मनोवलन। तो आ दरेक एकमना अंते पाठ्यपुस्तकमां स्वाध्यायमां एमसीक्यू प्रश्नो आपेल छे। तो आ एमसीक्यू प्रश्नो एना साचा जवाब साथे आ वीडियोमां आपेल छे, जे आवनारी टाटनी परीक्षामां खास उपयोगी बनशे। तो एंड सुधी खास जोई लेजो। बीजू के पाठ्यपुस्तक ए ओर्थेन्टिक छे, तो वधु समय न लेता लेट्स स्टार्ट वीडियो। मनोविज्ञान एटले के साइकोलॉजी शब्द कई भाषामांथी उतरी आव्यो छे? तो ए छे ग्रीक भाषामांथी। मनोविज्ञान मानवीना वर्तनो अभ्यास शेना संदर्भमां करे छे? तो ए छे वातावरण। मनोविज्ञाननुं विषय वस्तु शुं छे? तो ए छे वर्तन। मनोविज्ञानने विज्ञान तरीकेनो दरज्जो क्यारथी प्राप्त थयो छे? तो ए छे 1879। मनोविज्ञानने प्रयोगात्मक स्वरूप आपवानो यश कोने फाड़े जाए छे? तो ए छे वुंट। रचनावादीओए कई पद्धतिनो उपयोग कर्यो? आंतर निरीक्षण पद्धति। वर्तनवादना प्रणेता कोण छे? ए छे वॉटसन। अचेतन मननो सिद्धांत कोणे आप्यो? तो ए छे सिग्मंड फ्रॉइड। मनोमापनलक्षी मनोविज्ञाननो आरंभ कोनी बुद्धि कसोटी साथे थयो एम गणी शकाय? तो ए छे बी ने साइमन। तन दुरस्त अने मन दुरस्त जीवन केवी रीते जीववू ए अंगेनुं मार्गदर्शन, अभ्यास, संशोधन साथे मनोविज्ञाननी कई शाखा संकळायेली छे? तो ए छे स्वास्थ्य मनोविज्ञान। स्मृति एटले शीखेली बाबतोनो सीधो उपयोग एम कोणे कह्युं? अथवा तो आ व्याख्या कोणे आपी? अथवा तो आ शब्द कोणा छे? આવી અનેક રીતે આ પ્રશ્ન બની શકે। તો એમાં આવે છે વુડવર્થ। સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાંકન। સંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? 2 સેકન્ડની। ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? તાત્કાલિક સ્મૃતિ। ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી છે? તો એ છે જ્યોર્જ એ મિલર। લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? તો એ છે ટૂલ વિંગ। PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી? તો એ છે થોમસ અને રોબિન્સન। કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? રીતલક્ષી। શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું? તો એ છે અંતરીકૃત શિક્ષણ। મનન વિરુદ્ધ પુનઃ વાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? એ છે AI ગેટ્સ। પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલ છે? આ વિધાન કોનું છે? આ શબ્દ કોના છે? આ પરિભાષા કોની છે? આવું અનેક રીતે પૂછાઈ શકે। તો એમાં આવશે ગેરેટ। ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? તો એ છે વુડવર્થ। પ્રેરણાને સિટી મોર્ગન કેવી ગણે છે? તો એ છે ચક્રિય। કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે? મેકડુગલ। પ્રેરણાને ચક્રિય કોણ ગણે છે? મોર્ગન। આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે? તો એ છે લેટિન ભાષા। આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધાવસ્થા, આ વ્યાખ્યા કોણે આપી છે? વુડવર્થ અને માર્કવિસ। આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એ છે શાક્ટર અને સિંગર। પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? તો એ છે 8। આવેગિક આંકની સમજૂતી કોણે આપેલી છે? ડેનિયલ ગોલમેન। પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે?
આંતર નિરીક્ષણ પદ્ધતિમાં કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો એ પદ્ધતિ છે વ્યવસ્થિત નિરીક્ષણ. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક તે જૂથના સભ્ય બની અને કઈ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરે છે? તો એમાં આવશે સહભાગી નિરીક્ષણ. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તુલનાત્મક અભ્યાસ. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ પાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો એ છે દીર્ઘકાલીન. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો એ પદ્ધતિનું નામ છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો એ છે મુલાકાત અભ્યાસ પદ્ધતિ. કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? પ્રમાણિતતા. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? વિશ્વસનીયતા. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? તો એ છે વસ્તુલક્ષીતા. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું? તો એ છે ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહેલું? તો એ છે હરલોક નામના મનોવૈજ્ઞાનિક. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો એ બે પરિબળો છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? પ્રભાવી વારસો. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? ત્રણ વિભાગ. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? ચાર. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? 7-12 વર્ષમાં. નૈતિક વિકાસની ત્રણ કક્ષાઓ કોણે દર્શાવી? કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? એ છે એરિક્સન. મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો એ છે સિગમંડ ફ્રોઇડ. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો એ છે પ્રજોત્પત્તિ શાસ્ત્ર. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? એ છે 23. માનવ શરીરના પ્રજનન કોષોમાં કેટલા રંગસૂત્રો હોય છે? 46 રંગસૂત્રો. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો એ છે 1.36 કિલોગ્રામ. જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? થેલેમસ. અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? તો એ છે હાઇપોથેલેમસ. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? નિમ્ન ખંડમાં. મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? એ છે હિપોકેમ્પસ. ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? તો એ છે અનુકંપી તંત્ર. કંઠ ગ્રંથિમાંથી કયો સ્રાવ ઝરે છે? તો એ છે થાઇરોક્સિન. નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? તો એ છે લાગણીઓનું તંત્ર. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? બોલીને, લખીને કે સંકેતો દ્વારા? તો આમાં આપેલ તમામ આવશે અ બ ક ત્રણેય. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? મોર્ફિમ. વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં, આ બાબત ભાષાના કયા પાસાને સૂચવે છે?
એ છે સામાજિક શાસ્ત્ર સંદર્ભ લક્ષી। વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો એ છે બીએફ સ્કિનર। ક્યા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? તેમાં આવશે જીન પિયાજે। સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન। ક્યા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? તેમાં આવશે અશાબ્દિક પ્રત્યાયન। અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો એ છે શરીરની ભાષા। ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો એ છે 3 પ્રકાર। સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? તો સિગમન્ડ ફ્રોઇડ। વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો? તો એ છે રોજર્સ। 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? તો ગોટ્સમન અને શિલ્ડ્સ નામના મનોવૈજ્ઞાનિકે। હર્મન રોસાર્ક ક્યાંના વતની હતા? સ્વિટ્ઝરલેન્ડ। સ્વ એ શેનું હાર્દ છે? તો એ છે વ્યક્તિત્વ। સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા। સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? 4 બાબતો। કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? તો એ છે હિગિન્સ નામના મનોવૈજ્ઞાનિક। મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે શું? તો એ છે સ્વનિરીક્ષણ। મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંતર નિષેધ કોણે કર્યો છે? મતલબ કે મનાઈ કરી છે। તો એ છે વિલહેમ વુન્ટ નામના મનોવિજ્ઞાનિકે। ASC શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો આર્નોલ્ડ લુડવિંગ। સ્વપ્ન નિદ્રાનો કયો તબક્કો સૂચવે છે? તો REM। મગજનું ડાબું ગોળાર્ધ વિશેષ સક્રિય હોય ત્યારે ક્યા તરંગો જોવા મળે છે? તો બીટા તરંગો। નિદ્રા ભ્રમણ નિદ્રાના ક્યા તબક્કા દરમિયાન જોવા મળે છે? તો એ છે N3। ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? ચિત્ત ભ્રામક। અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો હોય છે? તો એ છે કારણ શરીર। ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી। ભારતીય પરંપરામાં આત્મસાક્ષાત્કાર માટે મુખ્ય કેટલા માર્ગો પ્રચલિત છે? 4 માર્ગ પ્રચલિત છે। હવે ધોરણ 12ના પાઠ્યપુસ્તકના મનોવિજ્ઞાનના કેટલાક એકમ છે એમાં આપેલા MCQ જોઈએ। શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન। કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન। અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય? શિક્ષણ। પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો એ છે થોર્નડાઇક। થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો એ છે 24 પ્રયત્ન। કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષક મળ્યું હતું? તો એ છે પાવલો। જે ઉદ્દીપક માટે પ્રાણી અનભિસંધિત પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય? તો એ છે અભિસંધિત પ્રતિક્રિયા। એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? ઉદ્દીપક સામાન્યીકરણ। કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે? તો એ છે કારક અભિસંધાન। કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગો કર્યા હતા? તો એ છે ચિમ્પાન્જી। માનવીના વિચાર વાણી વર્તન રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? તો એ છે સમૂહ માધ્યમ। વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય? એ છે મનોવલણ। મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? એ છે મનોવલણ।
मनोवलणो जन्मजात नहीं परंतु केवा होय छे, संपादित। माता पिता भाई भांडू साथे थती विधायक पारस्परिक आंतरक्रिया प्रेम स्नेह अने सहकार थी बाड़क मा शुं विकसावे छे, तो ये छे विधायक मनोवलण। सामाजिक रीतरिवाजो मूल्यों रहेणीकरणी अने विचारसरणी आत्मसात करवानी प्रक्रिया एटले शुं? सामाजिकरण। मानवीना मन में रूढ़ थयेला खोटा ख्यालों ने शुं कहे छे? तो ये छे पूर्वग्रह। वर्तमान पत्रों टेलिविजन टेलिफोन अने मोबाइल इंटरनेट वगैरह शेना साधन छे? समूह माध्यम। पूर्वग्रह में परिवर्तन लावा शिक्षण साथे संदेश आपनार व्यक्ति अने जूथनी विश्वासपात्रता असरकारक निवड़े छे एवं संशोधन करनार मनोवैज्ञानिकनुं नाम जणावो, तो ए छे हार्डिंग। अशिक्षितो परंपरागत मान्यताने वड़गी रहे छे माटे पूर्वग्रहोमां परिवर्तन लावा शिक्षण जरूरी छे, आवुं क्या संशोधकना संशोधनमां जोवा मळ्युं? तो ए छे स्टेम्बर। व्यक्तिगत भिन्नताना आधारे बुद्धिनी व्याख्या आपवानो सौ प्रथम प्रयास कोणे कर्यो हतो? तो ए छे एबिंग होस नामना मनोवैज्ञानिक। केटली बुद्धि क्षमता धरावनार व्यक्तिनो समावेश सामान्य कक्षामां थाय छे? 90 થી 109। मानसिक वय गणती वक्ते कसोटीना दरेक साचा उत्तर दीठ केटला मासनी मानसिक वय गणवामां आवे छे? 2 માસ। સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી? પ્રોફેસર ટર્મન। માનસિક પડકારરૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 70 થી નીચે। રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? ઈસવીસન 1936। પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? પ્રોફેસર ટર્મન। માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? જીવનશૈલીમાં। માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો એ છે ધ્યાન અને યોગ। કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો આપેલ ઓપ્શનમાંથી એક પણ નહીં। કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? રિચાર્ડ લેઝર્સે। તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક સંસાધન। મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? 3 પ્રકારમાં। શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? એ છે કેનન। વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? 1920માં। આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? રડવું। મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? તો હાન્સ સેલી 1956માં। બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? સ્ટર્ન। બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? ગિલફર્ડ। આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? અગ્રખંડ।